પાલનપુરના ટોખરીયા ગામના માસૂમ બાળકને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારીને બાળકના મૃતદેહને ખેતરમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પાલનપુર તાલુકાના ટોખરીયા ગામમાં રાત્રિ દરમિયાન મોહમ્મદ શેરસિયા ગામના 11 વર્ષીય બાળકનો એક ખેતરમાં હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે ગઢ પોલીસ અને જિલ્લા પોલીસવાળાનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસે પણ મૃત બાળકના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ગ્રામજનોએ હત્યાનો ભેદ ઉકેલીને હત્યારાને ઝડપી પાડીને કાયદેસરની સજા કરવાની માંગ કરી હતી. જે દરમિયાન પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે એક શકમદને ઝડપી પાડીને હત્યાનો ભેદ ઉકેલવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. અમારા ગામનો રહેવાસી છોકરો હતો, નાનો છે, 11 વર્ષની આશરી ઉંમરે છે એની, અને બહુ સીધો છોકરો છે, એના પપ્પા બી સીધા છે. પણ આ છોકરાને રાતે 10:30 પછી અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને શિબિર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી. અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોને બધા અમને ખૂબ સપોર્ટ કર્યો. જે જવાન છોકરા બાઇક છે, ગાડી છે, આખું ગામ ખેતર બેતર બધું શોધખોળ કરી નાખી પણ કંઈ મળ્યું નહોતું. પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે જો કમ્પ્લેન કરી તે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો, તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ. પણ સાંજે 7:00 અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે. પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ, પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા. આટલા સુધી અમને માહિતી છે, આગળ કંઈ માહિતી નથી. હું પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે, પણ અમારો સહયોગ આખા ગામનો, જવાન, વડીલ, મારી ઉંમરના એ બધા જ એમને કરે છે. અમે કોઈ નળગતરૂપ કરતા નથી, પણ અમારી માંગ એ રહી છે કે જે બી હોય, જે બી સમાજનો હોય, એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ. જે બી કલમ હું લાગે એ બધા લાગવી જોઈએ, ગમે તે સમાજનો. એટલે પછી બીજાને કોઈને આવી હિંમત ના થાય એટલા માટે આ રજૂઆત કરીએ છીએ. કોઈ સભ્ય વાહન ચલાવીને લાંબી ટૂર ઉપર